હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે અને આજે આપણે ખાસ સોશિયલ મીડિયા આશ્રમમાંથી, સોશિયલ મીડિયા આશ્રમની તમને ખબર છે કે સોશિયલ મીડિયા આશ્રમ એ એવો આશ્રમ જે સોશિયલ મીડિયાના માધ્યમથી બને છે અને બધા લોકોના સાથ સપોર્ટથી થઈ રહ્યો છે. તો આજે ખાસ શુભ સવાર છે, કેમ કે આજે બુધવારની શુભ સવાર સાથે બધા લોકો તબલા, ગંજીરા બધું બહાર લઈને આવી ગયા છે અને વગાડે છે. અને ખાસ તનિષ્કાબેન ધર્મેશભાઈ ટંડેલ અને ધર્મેશભાઈ જાગુબેન ટંડેલ તરફથી છે, જે નાની દમણના છે અને હાલ લંડન રહી છે. તો એમને ઠેઠ લંડનથી આ તબલા અને ખંજરી ને બંજીરા ને બધું મોકલાવ્યું છે, કેમકે અહીંયા ઘણી વખત અમે લોકો સત્સંગ કરતા હોય છે. તો અત્યારમાં હવારમાં બધા કાઢીને બેઠા હતા, વગાડતા હતા. તો બસ થેન્ક યુ સો મચ કે તમે બધા લોકો આવી રીતે પ્રભુજીની નાના મોટી વસ્તુનો ખ્યાલ રાખો છો, કેમકે એન્જોયમેન્ટ પણ જરૂરી છે જીવનમાં. ખાલી ખાવું પીવું અને હોવું એ કંઈ જીવન નથી. તો આવો હું તમને બતાવું સોશિયલ મીડિયા આશ્રમના માધ્યમથી બધા લોકો તબલા સવાર સવાર ઉભા રહું તઈને એને બધા પ્રભુજી જાગી ગયા છે, તમે જોવો તે પ્રમાણે. અને આ અમારે નવા પ્રભુજી આવ્યા છે, એનું નામ કાકા, તમારું નામ શું છે? નામ શું છે? તો મુંગા બેરા છે, હા બેરા છે, તો એનું નામ ખબર નથી. ચાપી આપે આપે ચાપ્યો. એટલે ભાઈ અમેરિકાના રાષ્ટ્રપતિ છે. હવાર હવાર માં બધા પ્રભુજી જાગી જશે, તમે જોઈ શકો છો. અહીંયા છે અમારે બુંદી મહારાજ. સીતારામ દાદા, ચા પીયા, નાસ્તા કિયા? વાહ વાહ વાહ. તો બુંદી મહારાજ આખો દી હમણાં બેસી રહે અને બસ ઘડીક સાપડી ખવાર માં ભગવાન ના નામ લે, હરિભજન કરે. બીજું તો શું હોય, જવ ગટપણ માં આવે હા ને સેરું ભાઈ? નાસ્તો બાસ્તો કર્યો? ચા પીયા બધા એને ટાઈમ ટુ ટાઈમ મળે જ, એટલે એને તો સારું જ રહે ને બેચારાનું. અને અહીંયા આપણે આવી આ રૂમ સાફ સફાઈ કરવાની જે બાકી છે, પણ હમણાં આજે હું વહેલો જાગી ગયો એટલા માટે એટલે થોડુંક ટાઈમ લાગશે. અને એ હે સંજયભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓર ક્યુ ક્યુ પરેશાન કર રહો? પરેશાન ભાઈ સાહેબ, મેં પરેશાન કા કર રહા હું? દુનિયા મુજે પરેશાન કર રહી હૈ. મેં ક્યા કહે રહા હું ભાઈ, પંખે કે હવા મેં નીંદ નહીં આતી હૈ ભાઈ. તો ક્યા એસી મંગવા છો? એસી તો નહીં, જબ બ્રાન્ડ બઢ રહા હૈ, એસી બિના મેરે કો નીંદ નહીં આતી ભાઈ. મેં સડક પર સોતા થા, તબ ભી મેં એસી મેં સોતા થા. બરાબર કાર 60 લાખ કી કાર એસે હવા કરતે હો જાતી થી. સહી બાત હૈ. કમ સે કમ 60,000 કા એક એસી લગા દો યાર, કુછ નહીં ચાહિયે. એક એસી લગા દો કમ સે કમ, તાકિ સોને મેં મુજે આનંદ મિલે. ઓર એસે હોના ચાહિયે એસી કી પંખા મેં. એસી પંખે મેં તો મેં તો સોના. દેખો મેરી બાત સમજે ભાઈ, ભાઈ ઇધર ઇધર દેખો જી, મેરી બાત સુનિયે. અગર મેરે કો પંખે મેં સોના હોતા તો મેં ભાઈ પુલ કે નીચે જાકે સો જાતા. લેકિન જબ મેં યહાં આયા હું તો ભાઈ કમ સે કમ એસી તો લગાઓ ભાઈ. હા ભાઈ, સહી બાત હૈ. એસી મેં સોના ચાહિયે ભાઈ, દેખો મૌસમ ખરાબ હો રહા હૈ. એસી ચાહિયે સોને કે લિયે, એસી ચાહિયે. ઓર મેરે કો યાર વો શાદી વાલા કામ મેરા કરવા ફટાફટ યાર, મેરે કો બહોત જરૂરત હૈ. એ તો મેરે ઉપર મેરે ઉપર ઇમરજન્સી મેં જરૂરત હૈ. પપડ ભાઈ કો બોલો. અરે મેરે કો ઇમરજન્સી મેં જરૂરત હૈ, તુમ બોલ રહે પપડ ભાઈ કા? વો સુરજ બેઠે નજદીક મેં, તુમ ખડે તો ઇનસે કહુંગા ના ભાઈ, તુમ મેરે અંદર જાતા હો. ક્યા 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 ચાહિયે આપકો? એસી ચાહિયે. દેખો લિસ્ટ મેં લિખ લો, એસી ચાહિયે સોને કે લિયે. ઓર મેરે કો ઇમરજન્સી મેં મુજે શાદી કરની હૈ, ઠીક હૈ? ઘર બસાના હૈ. ઘર બસાના હૈ તો ઘર કે અંદર એસી ચાહિયે, ઓર ઘર કે અંદર એક ઘરવાલી ચાહિયે, ઓર બહુ બરા ટીવી ચાહિયે. કિતના ઇસસે બરા ટીવી ચાહિયે, છોટા હૈ યે. ટીવી ચાહિયે ઓર ફ્રિજ ચાહિયે, આરઓ ચાહિયે. સબ તો હૈ ઇધર અપને પાસ. વો નહીં હૈ ના, યુઝ કરને વાલી નહીં હૈ ના. વો ભી હૈ, ચલો
तो भाई संजय भाई की शादी करवा दो, शादी करवा दो मेरी, ताकि एक अच्छी सी लड़की आए। देखो भाई अगर आ जाएगी तो वो बेचारी अपने हाथ से गरम गरम चाय पिला के तुम सब लोगों को पिलाएगी, है कि नहीं भाभी जी? भाभी जी तुम बोल रहे हो भाई, सही बात, भाभी जी के हाथ की चाय पीनी है कि नहीं पीनी? पीनी है, हमें पीनी है ना, फिर यार किसी नसीब वालों को मिलती है। मैं तुम्हारी तकदीर बदलना चाहता हूँ, लेकिन ये है कि यार फिर से वही काली चाय पीना चाहते हो तो मैं क्या कर सकता हूँ भाई? मैं चाहता हूँ भाई एक लड़की आए, बढ़िया सी शादी करके लाऊंगा, छोटे छोटे मेरे भाई हैं, चाय बनाएगी पिलाएगी, भाई भाई बोलेंगे, है ना? फिर कुछ दिनों में बच्चे भी होंगे आगे जा करके, तो तुम ही तो खिलाओगे उनको यार, है ना? टाइम पर सबका होगा भाई यार, सही बात है। मेरे एक काम से कितने लोगों का भला होता है, वाह वाह वाह, है ना? लेकिन ये समझते ही नहीं। तो ऐसा है शादी, बोलो शादी पे अटके हैं। देखो नमस्कार देवी और सज्जनों, एक बार फिर से आपका स्वागत है सोशल मीडिया आश्रम में, नरेश भाई के सोशल मीडिया आश्रम में। आज से नरेश भाई हमारे जितने भी प्रभु जी हैं ये जो है मतलब कि इस कंपाउंड के अंदर रहते हैं, तो आज शाम से इन लोगों को डेली रूटीन में सुबह और शाम आधा आधा घंटा बाहर वॉकिंग के लिए लेकर के जाएंगे। क्योंकि क्या है कि ना एक केयर में रहने के बाद ना इनको ऐसा महसूस होता है कि हम लोग कोई जेल में आ गए हैं, तो जेल से बाहर निकालेंगे इनको। जेल तो वैसे ये नहीं है, लेकिन इनको लगता है यहाँ पे इनको सब कुछ मिलता है, नहीं, फिर भी लगता है। बड़ा जमीन लिया है, बड़ा ग्राउंड हो सकता है। आज शाम से ना इन लोगों को क्या है कि गर्मी पड़ने लगी है, शाम को 5 बजे के बाद और सवेरे 5 बजे के बाद इन लोगों को डेली रूटीन में आधा घंटा घुमाया जाएगा, ताकि भाई इनके ना मतलब एक्सरसाइज चलता रहे। सही बात है, इनको सब हो जाए, इनको क्या है ना सुधारना है। अगर इनको सुधारना है तो पहले क्या है कि ना इनको फिजिकली लेकर के आना पड़ेगा अपने पास, ठीक है? इनका सबका फिजिकल जो है ना वो बिगड़ा हुआ है, कोई खड़ा नहीं हो पाता है, कोई चलते चलते बहुत धीरे चलता है, तो इनको क्या डेली आलस आ जाती है। तो थोड़ा बहुत वर्कआउट करेंगे, चलेंगे फिरेंगे और आगे, क्योंकि जिस तरह से ये लोग सोते रहते हैं ना, इस तरह तो ये लोग सड़क पे भी सो रहे थे, लेकिन आज से इनके अंदर बदलाव लेकर के आए। नहीं नहीं, पक्का पक्का वो हम करेंगे, आज शाम को ट्राई करेंगे कि ट्राई नहीं करना है, अपने को करना ही है। हाँ हाँ, मतलब ट्राई वही होता है, जो करना है वही ट्राई होता है। तो आ बाजू आवा, हूँ तमने बताऊँ रसोड़ा नो काम आ बाजू थई रह्यो छे। आजे खास मेनू छे जमवानो, आपने खबर नथी, आपने पूछी ले आना मुख्य अपने अर्जुन भाई। તો આજે હું જમવામાં છે, ચણાની સબ્જી છે ને રોટી છે, ચણાની સબ્જી છે ને રોટી છે, દાલ ચાવલ, હા દાલ ચાવલ, બોલ। તો વો તો વહી રોજ રહેતા હી અમારા અને બધા। એ ભાઈ ઉભા રહે, સ્ટોપ। સંજયભાઈ પૂછે છે રોટલી ઘઉંની છે કે બાજરાની? રોટલી છે ઘઉંની, ગેહું કી રોટી છે, ગેહું કી રોટી હે। ઓર સબ ઇધર દેખો, હમારે લપટો ભાઈ હે, પરેશ ભાઈ હે, એ પરેશ ભાઈ હે થોડે વો હે। આ દાદા કઈ બોલી નથી આપતા, હા મેં નથી આપતા, પણ હા ઉભા થઈ જાઓ, કહા જાઓ આખું છે કાન નહી, આખું છે કાન નહી, ક્યાં જવું? કાન છે બાર વાગે ઉપાય, હું એક છું હે દાદા જોઈ શકે છે ખાલી, અને પરેશભાઈ ખાલી બેઠા બેઠા જાગતા જાગતા સુઈ શકે છે, અને આ બધા જો ડોક્ટર સાહેબ બધા ઉતા છે, સલીમભાઈ છે, લપતો છે આ બાજુ, અને આ બાજુ પાછળ પણ હું તમને બતાવી કે પાછળ બધા લોકો જે છે નાય ધોઈ ને ફ્રેશ થાય, અને થોડોક બધા ને તડકા ની જરૂર છે, તડકો કરે છે, અને આ છે અમારા ભીમ દાદા। તો ભીમ માતા કેવું છે હવે તબિયત પાણી? હે આંખે દેખાય છે? હે બોલો, દેખાય છે હવે? તો ભીમાતાને આંખનું ઓપરેશન કરાવેલું છે મોતિયાનું, પહેલાં ઓછું દેખાતું પણ હવે વ્યવસ્થિત દેખાવા મળ્યા છે, અને એકદમ શાંત થઈ ગયા છે। બધાથી તોફાની હતા અમારે ભીમાતા, પણ હવે શાંત થઈ ગયા છે, અને બધા પ્રભુજી તમે જોઈ શકો આ બધું બેઠા છે, બતાવવાની કોશિશ કરી જેટલું સારું બતાવી શકો એટલું। અને આપણે લાલદાદાને લેવા જવાના છે કાલ ગુરુવાર, અને શુભ સવાર સાથે શરૂઆત થશે લાલદાદાને લેવા માટે સવારે, પણ આજે આપણે વાત કરી લઈશું એની જોડે કે અમે આવીએ કે ન આવીએ એમ, કેમકે આપણે એને કોઈ જબરજસ્તીથી નથી લાવવા, બટ આવવા માંગતા હશે તો આ લઈ આવીશું। જોકે કીધું જ તું મને કે મારે અહીંયા જ રહેવું છે, હા તો એ પણ લઈ આવીશું લાલદાદાને,
તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. કાલનો વ્લોગ અને આજનો વ્લોગ બેને શેર કરી દેજો. જોયો ન રહે. ઓર દોસ્તો, અત્યારમાં અમે જઈ રહ્યા છીએ મહુવા. મહુવા થોડું કામ છે, કેમ કે રાહુલભાઈને દાંતમાં કવર કરાવ્યું છે તો કવર નખાવા જવાનું છે. અને અમારે મુકેશભાઈ છે જેને થોડોક બીપીનો પ્રોબ્લેમ છે તો એ પણ ચેક કરાવવા જવાનું છે. તો અત્યારમાં મહુવા જઈ રહ્યા છીએ અમે ત્રણેય ભાઈઓ. અને મહુવા જઈ અને થોડુંક મેડિકલનું કામ છે પતાવ્યું છે. થોડીક ખરીદી કરવાની છે, થોડુંક શાક પકાવું લેવાનું છે, એવું બધું ભેગું છે. એટલા માટે મહુવા જઈએ છીએ. અને આશ્રમમાં તમે જોયું તે પ્રમાણે હમણાં જસ્ટ થોડીક વાર પહેલાં જ લાલદાદાનો ફોન આવ્યો હતો તો એ એક્સપેક્ટ થઈ જશે. તો લાલદાદાનો ફોન આવ્યો હતો, દેખાતા હતા કે હું થોડીક વાર રોકાવું તો રહું, તમે કહો તો વયું આવું, અને તમે કહો તો ત્યાં ત્યાં રોકાવું. તો મેં કીધું હવે તમારી ઉપર છે, તમે જે કહો એ કરીએ. એટલે જોઈએ હવે સાંજ સુધીમાં જવાબ આપવાનું કીધું છે લાલદાદાએ. કાંઈ વાંધો નહીં, આપણે જે પણ થતું હશે યોગ્ય ડિસિઝન હશે લેશું. તમે કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરો. મહુવા જઈ બતાવો, સફળ હાથી બતાવો. તો મુકેશભાઈને રિપોર્ટ કરાવવો પડે એમ છે, તમે જોઈ શકો. અને રિપોર્ટ આ ભાઈ આવી જશે, બધું કાઢ્યું છે લેબોરેટરીમાં. હાથમાં રગ ન જડી, બીજા હાથમાં ગોતે છે. હવે રગુય નથી જડતી, તમારે જોયું કડક મુઠી આવે એમ કે જડી ગઈ છે હાથમાં. બહુ અઘરી હોવા આવે. દોસ્તો, મહુવામાં એટલી ગરમી પડે, કાળસા ગરમીમાં, અને અમે આવ્યા છીએ ચપ્પલ હાંધવા માટે. તો તમે જોઈ શકો ચપ્પલ હાંધે છે દાદા, અને તડકે બેઠા છે. તમે જોઈ શકો અંદર વારે એસી ચાલુ છે તો એટલી ગરમી છે, તો બહાર કેટલી ગરમી પડતી છે. અને જે માણસ દાદા છે વૃદ્ધ, એટલી ઉંમર છે એની, તોય એ તડકે બેસી અને પોતે મહેનત કરી રહ્યા છે. તો તમે જોઈ શકો કે ભાઈ જેને મહેનત કરવી છે, કોઈ પણ સંજોગોમાં મહેનત કરવી, નથી કરવી અને ગમે તે સુવિધા છે તો પણ નહીં કરી શકે.